આજે અચોક્કસ હડતાલ ગુજરાત તલાટી મંડળ દ્વારા ઘોષિત કરવામાં આવી છે. એના ધ્યાનમાં રાખીને અમારે તૈયારીઓ પહેલાં બે દિવસથી અમે તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. એકતા યાત્રાના રથ મારફત ગાંવ ગાંવ સુધી રથ જાય છે અને એની વ્યવસ્થાના ભાગરૂપે તલાટીઓને અમે જોડ્યા હતા. પણ આ હડતાલના કારણથી કોઈ રથને વિક્ષેપ ના પડે એના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા અમારા ગ્રામસેવક, આંગણવાડી વર્કર્સ અને ઇવન દો ઓફિસમાં રહેતા નાયબ મામલતદારશ્રી સુધી એ તપાસ અને એની આખી કાર્યવિધિ અમે સોંપી છે. પણ હડતાલ લાંબી ના ચાલે અને એના સાથે પ્રજાને બીજા જે તલાટીઓથી રિલેટેડ પ્રશ્નો છે એમાં મુશ્કેલી ના પડે અને વિશેષ રૂપથી રેવન્યુ અને વિકાસની કામગીરી ના વિક્ષેપ થાય એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. અમે આશા છે કે તલાટી મંડળની જે માંગો છે સરકારીની બાબતમાં બહુ ગંભીર છે એટલે હડતાલના સિવાય એ વાતચીતના માધ્યમથી આગળ આવે એવી અમારી અપીલ છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો એ એકતા રથ યાત્રા જ્યાં નીકળવાની છે. અમે ધ્યાન છે કે સ્કૂલોમાં એક્ઝામ્સ છે અને એક્ઝામ્સ મારફતથી શિક્ષકો અત્યારે એમાં છૂટા ના થઈ શકે એટલે અમે સૂચના આપી છે કે એમાં શિક્ષકોને સાથે જોડવા કરતાં એના કરતાં ગ્રામસેવક અને આપણો સ્ટાફ જે છે એમાં સ્પેશિયલી રેવન્યુ તલાટી લોકોને એમાં સાથમાં જોડવામાં આવે. શી બન્યા છે એમાં શિશુગૃહ અને અમદાવાદ બાલ સંરક્ષણ ગૃહના મારફતથી અન્ના પેન્ટે દ્વારા સ્પેનિશ મેડ્રિડતા એક ટીચર છે અને આજે આપની એક દીકરીને ગોદ લીધા છે અને એનો આખી પ્રોસીજર એડોપ્શન પોલિસી આજે થઈ છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ભારતીય સંસ્કૃતિ સાથે રચેલા એવા વિદેશમાં વસતા લોકો ભારત પ્રત્યે કેટલો આદર અને સત્કાર અને લાગણી મહેસૂસ કરે છે અને એના ધ્યાનમાં રાખીને આજે આપની એક દીકરી હીરને 4 વર્ષની દીકરીને ગોદ લીધું છે. લીગલ પ્રોસીજર આજે અમે કમ્પ્લીટ કરી છે, પાસપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે. સાથે સાથ આગળ ચાલીને એના બાબતમાં એ ભારતીય સાથે અને એના સાથે સંસ્કારો સાથે ઉછેરે એના માટે તકેદારી રાખવા માટે અને એની સૂચનાઓ આપવામાં આવી છે. પણ એના કરતાં બાયોલોજિકલ પેરેન્ટ્સ ન હોવા છતાં એ એક્રોસ ધ સી જાવીને અપાર્ટ ધ કન્ટ્રી જાવીને એક હ્યુમિનિટીનો સારામાં સારું મેસેજ આપવાનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી રીતે જે ઓર્ફન ચિલ્ડ્રન છે એ લોકોને ગોદ લેવાનું પ્રકરણ આપણે ચાલુ રાખશું અને લોકોને સમાજને જિમ્મેદારી સાથે આગળ આવવા માટે અમે લોકોને અપીલ કરીએ છીએ.